ગુજરાતના નાનકડા ગામના એક આદિવાસી દીકરાએ એવું સંશોધન કર્યું કે જે વિશ્વમાં ગુંજશે જો તેના મોડલને મંજૂરી મળશે તો આ ખૂબ જ મોટી શોધ હશે તેઓનું આ મોડલ જો અમલમાં આવશે તો આગથી લોકોના જીવ જતા લગભગ અટકી જશે નાનકડા ગામના આદિવાસી વિદ્યાર્થીનું આ મોડલ રાષ્ટ્રીય સ્તરે વિજેતા બન્યું છે અને હવે તે દુનિયાને ભારતની તાકાત દેખાડશે સુરતમાં તક્ષશીલા ઉપરાંત રાજ્ય અને દેશમાં આગની ઘટનામાં અનેક લોકોના મોત થયા છે મોટાભાગે હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફસાઈ અને ગુંગળાઈ છે વધુ મોત થાય છે પરંતુ વલસાડના ખેરલાવ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી જિયાંશ પટેલ અને તેના શિક્ષકે મળી એવું લાઈફ સેવિંગ વિન્ડો બનાવી છે આ લાઈફ સેવિંગ વિન્ડોની વિશેષતા એ છે કે જ્યારે આગ લાગશે ત્યારે તે પોતાનું કામ શરૂ કરશે આપોઆપ જ ફસાયેલા લોકોને સીડી મળી જશે જે સીડીનો ઉપયોગ કરી ફસાયેલા લોકો નીચે ઉતરી અને પોતાનો જીવ બચાવી શકશે જો બિલ્ડિંગમાં પ્રકારની લાઇફ સેવિંગ વિન્ડો સિસ્ટમ લગાવેલી હશે તો બિલ્ડિંગમાં બારીઓ સામાન્ય બારી જેવું જ કામ આપશે પરંતુ આગ લાગશે ત્યારે તેના સેન્સર એક્ટિવ થઈ જશે સિસ્ટમની ગોઠવણી પ્રમાણે બારીની ગ્રીલ તરત જ નીચે આવી જશે અને એવી રીતે ગોઠવાઈ જશે જાણે કે સીડી હોય આ પ્રકારે સીડીની ગોઠવણી થયા બાદ બિલ્ડિંગમાં ફસાયેલા લોકો નીચે ઉતરી જશે એટલું જ નહીં વર્ષ દરમિયાન હજારો લોકોના જીવ બચાવી શકાશે હું પહેલાં તો તાલુકામાં જિલ્લામાં અને રાષ્ટ્રીય કક્ષાએ અને નેશનલમાં ગયો હતો હું એક દેશ સમાચારમાં જોઈ રહ્યો હતો તક્ષશિલામાં આગ લાગવાને કારણે ઘણા બધા લોકોની મૃત્યુ થાય છે અને હું સર સાથે ચર્ચા કરીને આ પ્રોજેક્ટ બનાવ્યો છું હા આગ લાગે ત્યારે તરત જ સેન્સર કામ કરે છે અને અડધી બારી નીચેની તરફ ફોલ થાય છે અને ડાબી તરફ સરકી જાય છે જેના કારણે સીડી જેવી રચના બને છે તો આવી જ મોટી ઇમારતો બની છે દસથી બાર માળની કે વધુ માળની પણ બિલ્ડિંગ હોય તેમાં આ જો બારી ફિટ કરવામાં આવે તો દસથી બાર માળની બિલ્ડિંગમાં પણ સીડી જેવી રચના બની જાય છે અને અંદર ફસાયેલો વ્યક્તિ પોતાની રીતે જ બહાર સરળતાથી બહાર આવી જાય છે અને પોતાનો જીવ બચાવી શકે અમારા ખેલા પ્રાથમિક શાળાનો ને ખેલાવના અમારા એક આદિવાસી સમાજનામાંથી એક નાનો બાળક જીઅન્સ કે જેમણે એમના સર સાથે મળીને કૃતિ તૈયાર કરી છે જે આજે પ્રદર્શનમાં જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ રાજ્ય કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએથી આજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જવા જઈ રહી છે એ બદલ અમે સૌ ગ્રામજનો વતી હું સૌ સૌપ્રથમ તો એમને અભિનંદન પાઠવું છું પૂરો ગ્રામ આજે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવે છે સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સિનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આવા અવનવા વિજ્ઞાનના પ્રયોગોથી બાળકોમાં રહેલી છૂપી પ્રતિભાઓ બહાર આવે છે એ બદલ હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સિનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જીઆન્સનો આ પ્રોજેક્ટ દેશના ઓગણત્રીસ રાજ્યના ચારસો જેટલા પ્રોજેક્ટમાં પહેલા નંબરે રહ્યો છે હવે આગામી દિવસોમાં જીઆન્સ આ પ્રોજેક્ટ લઈ જાપાનમાં આયોજિત સ્પર્ધામાં ભાગ લેશે